હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નેશનલ હાઈવે 8 પિરુદરા પોગળુર પાટિયા પાસે રાત્રિના સમયે પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા નાસભાગ મચી જવા પામી હતી, તો ડ્રાઈવર કન્ડક્ટરનો આબાદ બચાવ થયો હતો. રાજકોટથી પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કર દાંતા તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના પિલુદરા પોગલુ પાટિયા પાસે રાત્રિના સમયે પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કર રોડના કામના લઈને રોડની સાઈડમાં આવેલ કેનાલ પાસે રહેલ ખાડામાં પડતા પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કર કેનાલની પાળી ઉપરથી પલટી ખાઈને પડ્યું હતું. ટેન્કર પલટી ખાઈ જતાં ઢાંકણા થોડા થોડા ખુલી જતા રોડ ઉપર તથા મોટાભાગનું પેટ્રોલ ડીઝલ કેનાલમાં ઢોળાઈ ગયું હતું. અકસ્માત અંગેની જાણકારી પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી એક સાઈડનો રોડ નેશનલ હાઈવે 8 બંધ કર્યો હતો અને વન વે કર્યો હતો. આ અંગેની જાણ પ્રાંતિજ અને હિંમતનગર ફાયર ટીમને થતાં પ્રાંતિજના મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ પટેલ તથા હિંમતનગરના પ્રતાપસિંહ દેવડા તથા તેમની ટીમ બેલાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટેન્કર ઉપર પાણીનો મારો ચાલુ કર્યો હતો. બે ક્રેન પણ બોલાવવામાં આવી હતી અને કેનની મદદથી પલટી ખાધેલ ટેન્કરને ઊભું કરવામાં આવ્યું હતું. તો ટેન્કરની અંદર રહેલ 17 લાખનું પેટ્રોલ ડીઝલ કેનાલમાં તથા રોડ ઉપર વહી ગયું હતું. તો પલટી ખાઈ જતાં ટેન્કરને પણ નુકસાન થયું હતું. જોકે પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ દ્વારા સહી સલામત રીતે રાત્રિના સમયે પણ ઓપરેશન પાર પાડ્યું હતું અને મોટી જાનહાની ટળી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. શું બનેલી ઘટના? હાઈવે પર અમદાવાદથી સાંભાજી તરફના રોડ ઉપર એક ટેન્કર પલટી મારી ગયું હતું. તેની અંદર પેટ્રોલ અને ડીઝલ હતું, જે લીકેજ થઈ ગયું હતું. તો હિંમતનગરની એટલે પોલીસ પણ ત્યાં સ્થળ ઉપર છે, હિંમતનગર અને પ્રાંતિજની ફાયરની ટીમ પણ ત્યાં સ્પોટ ઉપર છે અને અન્ય મદદગારો પણ છે. બે ક્રેન લાવી અને એને અત્યારે હાલ સીધી કરી દેવામાં આવી છે અને હવે પેટ્રોલ પંપ મૂકી અને એને સેફ સાઈડ કરવામાં આવશે. અત્યારે હાલ કોઈ જાનહાનિ થવાય જણાતી નથી. અને પેટ્રોલ ડીઝલ બી હેસ અંદર? હેલો, પેટ્રોલ ડીઝલ બી હેસ? કેટલાનો માલ હશે અંદાજે? તમને કોઈ જાવ દીધું? એકલા હતા કે બીજું કોઈ હતું જોડે? કંડક્ટર આવી ગયું.